Swasti Shri Ganesha. सद्गुरु चरण कमले भ्यो कस्तूरे तिलकों ललाट पटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमोक्तिकं करतले रेणुरकरे सर्वांगे हरिचंदन सुललिता कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो Radha 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 Radha
सुदर्शन महायोगी
सूर्य सम प्रभा अग्नानां तिमिरानां विष्णुमार्ग प्रदर्शय। बोलो निम्बार्काचार्य भगवान की जय। आओ आगाम ओड़ियान आंगणे राधे श्याम मंदिर अने निंबार्काचार्य ने पावन परंपरा ने प्रवाहित करतु एक पवित्र तीर्थ स्थान ज्या निर्माण थवा जई रह्यु छे ते मंदिर ना प्रांगण नी अंदर महंत श्री रामदास जी बापू तथा सेवक परिवार द्वारा आयोजित आ श्रीमद भागवत सप्ताह ना मुख्य यजमान ओथीना मुख्य यजमान अने आप सौ अपने साथे मळी भागवत जी ना बीजा दिवस ना बीजा सत्र ना प्रारंभे परमात्मा ना ए वाणी में स्वरूप ने भेड़ा मळी दंडवत नमस्कार करिए। आप सौ ने जय श्री कृष्ण जय स्वामीनारायण राधे श्याम। सप्ताहव्यापी आ सत्संगनी अविरत धारा वहती रही छे अने आपणे बहु विशेष कंई नथी करवानुं, बस एमां डूबकी मारी नहीं लेवानुं छे अने उनाळामां नहावानी केवी मजा आवे। ઉનાળામાં તો જેટલી વખત કેટલી વખત નાઈ લેવાનું હોય ને, ભવસાગર રૂપી આ સંસારની અંદર હું અને તમે આપણે સૌ દરરોજ ત્રિવિધ તાપોથી તપી રહ્યા છીએ, બળી રહ્યા છીએ, દાજી રહ્યા છીએ, ત્યારે કોણ શાંતિ આપે, કોણ શીતળતા આપે, કોણ સુખ આપે? બે જણા શીતળતા આપે, કાં તો સંત શીતળતા આપે અને કાં તો શાસ્ત્ર શીતળતા આપે, કાં તો કોઈ સારો સાધુ એની નિશ્રામાં તમે બેસી જાઓ, એને ગુરુ ધારણ કરી લ્યો અને તમારી માથે હાથ ફેરવે અને તમારા ભવરોગને મટાડી દે, આપણે ક્યાં ગુજાવવું પડે એમ છે? ચલા લવી જો, ઓલી 15 વર્ષની છોકરીને માથામાં ઉંદરી થઈ હતી, કોઈ દવા કામ નહોતી આપતી, ત્યારે સવાળ ચલાલા ના આપા દાનાએ 4 વખત જીભના ચટરકા માર્યા મટી ગયો, એટલે ભવરોગને કાં તો સંત શાંત કરે અને કાં તો શાસ્ત્ર શાંત કરે, શરત એક શ્રદ્ધા હોવી જોઈએ, શ્રદ્ધાવાન લભતે ફલમ। કેમ શીતળતા ના આપે? વિદ્વાનો એમ કહે આ દુનિયામાં એક પણ એવી સમસ્યા નથી જે સમસ્યાનો જવાબ ભગવદ્ ગીતામાં ભાગવતમાં ન હોય, આ દુનિયામાં એક પણ એવું દુઃખ નથી જે દુઃખની દવા ભાગવતની અંદર ન હોય, શ્રદ્ધા હોવી જોઈએ। અરે લખ્યું છે ઉત્તરાના ગર્ભની અંદર જ્યારે બાળક દાજી રહ્યું હતું પરીક્ષિત, ત્યારે 2 શ્લોક થી ભગવાનની સ્તુતિ કરી, કોઈ માના પેટમાં બાળક રહેતું ન હોય 2 મહિને 4 મહિને ગર્ભની અંદર બાળક
મરી જતું હોય તો એ બે શ્લોકનું અનુષ્ઠાન કરે, ગમે તેવી પીડા હોય પીડા શાંત થઈ જાય, માના પેટમાં બાળક ઉજરી જાય એવી દવા આમાં છે. ગમે એટલું લેણું થઈ ગયું હોય, નિરાંત ન મળતી હોય, ગજેન્દ્રના સ્તોત્રનો પાઠ કરો, મોટા મોટા લેણામાંથી તમે છૂટા થઈ જાઓ. નાનું છોકરું રાત્રે ઝબકીને જાગી જાય છે, નીંદર નથી આવતી, પૂતના કવચનો પાઠ કરો, ભગવદ્ પ્રાપ્તિથી એ છોકરાને ભય નામની વસ્તુ વહી જશે. બધી દવા છે આમાં, અસર ન કરે એનું કારણ આપણે દવા પીતા નથી. માથું દુખતું હોય ટીકડી લઈ આવો, પછી મંદિરિયા મૂકીને આરતી કરો તો માથું ઉતરી જાય. ઉતરે આમ કે આમ તો કરો કે સુઈ ગયા છો ઠંડા ઠંડા ફુવારામાં. માથાની ટીકડી મંદિરિયામાં દીવાબત્તી કરવાથી માથું ન ઉતારે, ગમે એટલી મૂંગી હોય એને પીવી પડે, અને પીધા પછી ડોક્ટરોએ થોડીક પરેજી આપી હોય એમ કરવું પડે. અડધું કામ ટીકડી કરે ને અડધું પરેજી કરે એટલે માથું ઉતરી જાય. એમ સદશાસ્ત્રો સાંભળીએ નહીં, ખાલી માથે ઉતારીને આરતી ઉતારે શરી વળાવીને સજકીરે ન મેળાવ. કથા સાંભળ્યા પછી ક્રોધ ઘટ્યો, કથા સાંભળ્યા પછી પારખી પંચાયત કરવાની જે ટેવ પડી ગઈ હતી એ ભઈ ગઈ, કથા સાંભળ્યા પછી સાસુ વહુ વચ્ચેના ઝઘડા મટી ગયા, કથા સાંભળ્યા પછી ભાઈ ભાઈ વચ્ચેના વિખવાદો શાંત થઈ ગયા, કથા સાંભળ્યા પછી દુશ્મનને જય શ્રી કૃષ્ણ કહેવાનું મન થયું તો અંદર ગઈ, નહીતર તો સીધી બાયપાસ હાઈવે ઉપર નેશનલ હાઈવે 84 નંબરનો. જવા દો, હજી અહીંયા આવ્યા પછી કથા નથી લાગતી, નથી મજા આવતી, તો ક્યાંય ધક્કો નહીં ખાતા. જેને કથામાં મજા ન આવતી હોય એના માટે દુનિયામાં ક્યાંય વસ્તુ, કારણ કે એને પોતાની પીડા છે. પેલો ડોક્ટર પાસે ગયો ને, જ્યાં આંગળી અડાડે ડોક્ટર ને કે ગમે ત્યાં આંગળી અડાડું ત્યાં દુખે શીખ. ડોક્ટર કે આમ બહુ તપાસ, એટલે ભાઈ તને કાંઈ વાંધો નથી કે નહીં, જો અહીંયા દુખે છે આમ હું પાછો આમ હતળંગ ઊભો થઈ જાય. પણ ડોક્ટર કે પણ આમાં તારા એક્સરેમાં તો કંઈ આવતું નથી, તને કંઈ છે તો નહીં. પછી ડોક્ટરે કીધું એક કામ કરતો, તારી આંગળી બતાવી તો એ કે ત્યાં આંગળીમાં ઝામરો થયો તો એ જ્યાં અડાડે ને ત્યાં દુખે. એમ ઘણાયના સ્વભાવ જ એટલા બધા ઓયલા થઈ ગયા છે, એ પોતે તો સુખી ન થાય પણ જ્યાં જાય એને કોઈ સુખ ના આપી શકે. મજા તો આવે, તમે હવે અહીંયા મોટી ઉંમરના હોય એને તો કઈ ન હોય, પણ નાની ઉંમરના હોય સ્વિમિંગ પુલમાં ગયા હોય તો સ્વિમિંગ પુલમાં જાઓ તમે નાવા, તો ગાડી લઈને જાઓ સીધી ગાડી જવા જો સ્વિમિંગ પુલમાં, કે એમ કરો ગાડી જવા જો સીધી નહીં, ગાડીને પાર્કિંગમાં મૂકો, કપડાં કાઢો, સ્વિમિંગના કપડાં પહેરો, મોબાઈલ મૂકો, પૈસા મૂકો, બધું મૂકીને પછી સ્વિમિંગ પુલમાં નાવ તો તમને મજા આવે. કેમ? બધું બહાર મૂકી દીધું હતું, ઉપાધિ કરવા આવતું હતું એટલે નાવાની મજા આવી. એમ કથા સાંભળવા આવો પણ કામના ક્રોધના ઈર્ષાના દ્વેષના કપડાં પહેરીને અહીંયા આવશો તો અહીંયા તમને મજા નહીં આવે ને બીજાને મજા નહીં આવે, એટલે એ ગેટની બહાર મૂકતા આવજો. કારણ કે સત્સંગે વિવેકનું દાન કરે, મહાપ્રભુજીએ વિવેક ધીર્યાશ્રયની અંદર કીધું છે, વિવેક અસ્તુ હરિહિ નિજ ઈચ્છા કરિષ્યતિ. વિવેક એ ભગવાન જે કરે છે એ આપણી લાયકાત પ્રમાણે ભગવાને આપણી ઉપર કરેલી કૃપા છે. વિવેક એટલે આવડે છે ને, બોલો બધા, સુખાવસાને ઇદમેવ સારમ, દુખાવસાને ઇદમેવ દેહાવસાને બહુ સુખી થયા છીએ નક્કી રાખવાનું ઈશ્વરની કૃપા છે, બહુ દુખી થયા છીએ નક્કી રાખવાનું ભગવાનની કૃપા છે. આ સાર છે સુખ અને દુઃખનો, અને આવા વિવેકની આવા
આવી સમજણની પ્રાપ્તિ સત્સંગ સિવાય તમને બીજે ક્યાંય નહીં થાય. એટલે રામાયણમાં તુલસીદાસજી કીધું છે, બીનું સત્સંગ વિવેકન હોઈ, બીનું સત્સંગ, બીનું સત્સંગ વિવેકન હોઈ, રામ કૃપા બીનું સુલભ સોઈ, સિયા રામ મય સબ જગ જાની, સિયા રામ, સિયા રામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ રામાયણના તુલસીદાસે કીધું, બીનું સત્સંગ વિવેક ન હોય, જ્યાં સુધી સત્સંગમાં ન જાઓ, કથામાં ન જાઓ, તમને વિવેકની પ્રાપ્તિ નહીં થાય. વિવેક છે જ તમારામાં, વિવેક ન હોય ને તો આપણે અહીંયા ન બેઠા હોઈએ. ફિલ્મની અંદર કેટલાય કપાઈ જતા હોય, મારી નાખતા હોય, આપણને કાંઈ ફેર નથી પડતો. વિવેક છે, ખબર છે ખોટું છે. પડદો આખો ભડભડ સળગતો હોય તો કોઈ પાણીની ડોલ લઈને ઊભું છું, એટલે હળગી ગયું એમ. વિવેક છે એ ખોટું છે. પેપર ખોલો છો ને, એક્સિડન્ટ થયું, 9 જણા એક સાથે મરી ગયા, એક જરીક આમ તો થડકો હૃદયે ન ખાધો, ખબર છે આપણા નથી. અને અડધી રાતે રિંગ વાગે તો ઓળખીતાનો ફોન આવે, તરત હૃદયના ધબકારા વધી જશે. આમ તો નહીં થયું હોય ને, આ જ વિવેક છે. અને એ વિવેકની પ્રાપ્તિ કેવલ ને કેવલ શાસ્ત્રોથી થાય છે. એટલે આપણે ત્યાં 4 ગ્રંથો છે, 1 શ્રીમદ ભાગવત, 2 મહાભારત, 3 રામાયણ અને 4 શ્રીમદ ભગવદ્ ગીતા. અવળા અવળું શરૂ કરો, ગીતા સંદેશ આપે છે, કર્મણ્ય વાધિકારસ્તુ મા ફલેષુ કદાચન, જાગતા ઉઠતા બેસતા સૂતા જાણીને કરેલા કે અજાણ્યા કરેલા કર્મ કર્મણ્ય વાધિકારસ્તુ, ભોગવા વિના છુટકારો નથી. ગીતાનો સંદેશ, રામાયણનો સંદેશ, જે ત્યાગે છે એને મળે છે. કોણે ત્યાગી દીધું? રામે ત્યાગી દીધું. નીકળી ગયા તો એના ભાગ્યમાં હતી, 14 વર્ષ સુધી ગાદી એની વાટે બેઠી, કોઈને ન બેસવા દીધા. ભાગ્યમાં હતી તો 14 વર્ષે એને મળી, ભરતના ભાગ્યમાં નહોતી. કુટુંબમાં કલહ કરાવીને લીધી કરા, પણ બેઠો નહીં. મહાભારત મારું મારું નહીં કરતા, મરી જાશો, કઈ નહીં મળે. અને ભાગવત મારા ને તમારા જીવનમાં કેવલ ને કેવલ 7 દિવસ છે, મારે ને તમારે બધાને 7 દિવસમાં મરી જવાનું છે. અરે પણ એટલી બધી ઉતાવળ શું છે તમારે? લે 7 જ દિવસ, 7 દિવસ એટલે સોમ થી રવિ, કા ગુરુવારે ગુજરી જવાના છે, કા મંગળવારે ગુજરી, આ 8મો વાર જ નથી. એટલા માટે કહે છે, સબસે મિલકર રહ્યો સાઈ, કોણ જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. જરૂરી નથી ભગવાન શંખ ચક્ર ગદા ને પદ્મ લઈને આવે, કંસ ચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. આવો ફરી કથામાં પ્રવેશ કરીએ, તે પહેલા આપણી કથાના એક મનોરથી યજમાન હતા કિશોરભાઈ
વ્રજલાલ ભાઈ મકવાણા, અંબિકા ટ્રેલર્સવાળા સાવરકુંડલા, એમના એક દીકરાનું ગઈકાલે દુઃખદ અવસાન થયું છે. પરમાત્મા આપણા એ યજમાનના સંતાનના પવિત્ર આત્માને શાંતિ આપે. એટલા માટે બે મિનિટ માટે ભગવાનનું નામ સંકીર્તન કરીએ. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. એવા દરેક આત્માને આપણે યાદ કરીએ. ગઈ સાલ કોરોનાની અંદર આપણા જે જે સ્વજનો ગયા હોય, મારા ગામ ઓળિયામાંથી તો ઘણાયના માળા વિખાણા છે, પણ ઓળિયાના નહીં, આખા ગુજરાતની અંદર, આખા ભારત વર્ષની અંદર વસુધૈવ કુટુંબકમની ભાવનાથી જે જે એવી દિવ્ય ચેતનાઓ આપણી વચ્ચેથી વિદાય થઈ છે, એવી દરેક ચેતનાને આપણો દીકરો હોય, બાપ હોય, કાકો હોય, જે હોય, એ બધા સંબંધીઓના એ પવિત્ર આત્માને આંખો બંધ કરી યાદ કરો. ભગવાન એમના પવિત્ર આત્માને કૈલાસનું દાન કરે એ ભાવ સાથે. જય સોમનાથ, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, જય સોમનાથ, ઓમ રામેશ્વર નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, હે રામેશ્વર નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ભોલે નમઃ શિવાય, હર હર ચેતનાને વંદન. અને આવી જ એક દિવ્ય ચેતના કુરુક્ષેત્રના મેદાનની અંદર બાણોની શૈયા ઉપર સૂતી છે, જેના બોલવાથી, જેના ચાલવાથી અસ્તિત્વની દિશાઓ ફરી જતી હતી. એક એવું વ્યક્તિત્વ ભડવીર કહેવાય, જેને મહાભારતના યુદ્ધની અંદર એવા દાદા ભીષ્મ કુરુક્ષેત્રના મેદાનની બાણની શૈયા ઉપર સૂતી છે. ઈચ્છા મૃત્યુનું વરદાન છે, બાપે વરદાન આપ્યું છે એ બેટા તને મજા આવે તેદી મરજે, તને કાળ નહીં અડે. શા માટે? એને મા બાપની સેવા કરી હતી, પોતે પરિણા જેવડો હતો ને તેદી પોતાના બાપને ગોતી દીધું હતું કે તું પણ નહીં જા, હજી તારે તારી અબળ ખાવો બાકી, તારી વાસનાઓ બાકી રહેતી હોય, તારી ઈચ્છાઓ અતૃપ્ત રહેતી હોય. અને પરણવા ગયો ને તેથી વચન દેતો આવ્યો,
दासराथ ने के हूँ वरदान आपू छू के तमारी दीकरी ने मां करीने राखीश। अरे काल सवारे दृष्टि बगड़शे, हजी जुवान नथी छो, जुवानी विकार आवशे, हाथमां पाणी लई नपुसकता वोरी लीधी, आजीवन नपुसक बनीश। अरे काल सवारे मन थशे लग्न नहीं करी तो बरोबर, पण तारा पिता नो क्यों भरोसो, बीजी ने राणी बनावशे, तेदी मारी दीकरीना पेटे अवतरे छोकरावनु हूं वचन आप्युं કે તમારી દીકરીના કુખે અવતરે આંધળો બાડો બબડો લૂલો લંગડો ગમે એવો જન્મશે એને રાજા બનાવીશ ને હું એની સેવા કરીશ। એ તો તું કે, પણ કદાચ એના છોકરા રસ્તા ભૂલે તો તેની ઉપાધિની તારા દીકરીના પેટે જન્મેલા છોકરાઓના છોકરાઓ કદાચ રસ્તો ભૂલે અધર્મના માર્ગે આવશે તોય આ ભીષ્મ એની ભેગો રહેશે। જા આટલું મોટું વચન લીધું પરણીને, પરણીઓને ત્યારે શાંતનુએ કીધું, દાદા ભીષ્મને કે બેટા ઈચ્છા મૃત્યુ જા, તને મજા આવે તે દિમશ। મહાભારતની અંદર જાઓ, ભાગવતની અંદર લખ્યું છે કે હો દીકરા મારી નાખ્યા પછી અંદરો અંદર લેડા ઝઘડા, જેણે લાખના બંગલાની અંદર સળગાવ્યા, જેણે લાડવાની અંદર ઝેર નાખીને મારવાના પ્રયત્ન કર્યા, એ ધૃતરાષ્ટ્ર ને ગાંધારીની સેવા કુંતી કરતી હતી કે ગમે એવા તો મારા જેઠને જેઠાણી છે। આપણા વડીલો પાસે આ હતું, આપણા વૃદ્ધો પાસે આ હતું કે ગમે એવી કઠોર સાસુ હોય તો એને પોતાની સાસુને ક્યારેય રેડી નથી મૂકી, એને પોતાના વૃદ્ધોની જુઓ, આ જુઓ તમે, હા મામે છોકરાઓ એકબીજાને કાપી નાખ્યા તોય સેવા કરતી, ગમે એમ તો મારા જેઠને જેઠાણી છે। આ મહાભારત શીખવાડે છે, લડો ઝઘડો પરિવાર હોય વાસણ હોય કકડે, પણ એ એનાથી એનું પરિણામ અવળું ન આવે એનું ધ્યાન રાખવાનું। અને એ દાદા ભીષ્મની પાસે ભગવાન આવ્યા, દાદા ભીષ્મ રાજી થયા કે હા આવ્યો તો ખરાવો, મને એમ તો આ ઈચ્છા મૃત્યુની વેલિડિટી પૂરી થઈ જાય, કારણ કે એની કંઈક વેલિડિટી તો હોય ને, પણ આવ્યો દાદા ભીષ્મ કીધું છે, સદૈવ દેવો ભગવાન પ્રતિક્ષતા કલેવરમ યા વદિદમ હિનોમ્યહમ પ્રસન્ન હાસારુણ લોચનો લસમ મુખાંબુજો ધ્યાન પથ ચતુર્ભુજ। આવો ભગવાન, આવો દ્વારિકાધીશ, હું તમારી જ રાહ જોતો હતો। ભગવાન આવીને ઉભા તો રહ્યા, પણ ભગવાનને કીધું આ મોઢું કેમ ઉતરી ગયું છે, દાંત કાઢો ને, હવે કોક મરણ પથારીએ બેઠો ને, હી તો કેમ કરવું। દાદા ભીષ્મ કીધું મારે મરવાનું છે, તમે હું કરવા ઉપાધિ કરો છો, દાંત કાઢો ને, પ્રસન્ન હાસ આમ રાજીથી ઉભેરો પરાયણે નહીં, ધ્યાન પથ ચતુર્ભુજમાં તો ભગવાનને બહુ અઘરું નહોતું, એની પાસે એક સાપ જ હતી, કેડમાં આમ કરીને આ માંગલી ભરાવે ચાર હાથ થઈ જતા, પણ આ પ્રસન્ન હાસ દાંત કાઢવું એ થોડુંક અઘરું થતું હતું કે એક અસ્તિત્વ વિદાય લે છે, એના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે। આપણે ત્યાં ગામડાઓની અંદર પેલા એક પ્રણાલી હતી કે ગામમાં આજુબાજુમાં ક્યાંક નાનું મોટું મરણ થઈ જાય ને તો કુકર હેઠે ઉતારી લે, ટીવી બંધ કરી દે, હામેથી આવે તો સારા કપડાં પહેર્યા હોય તો શરમ આવે કે આની ઘેરે મરણ થયું છે ને મારે કેમ સારા કપડાં પહેરીને એને સામે મળવું, આ આ ભારત વર્ષની મર્યાદા અને સંસ્કૃતિ હતી। આજે તો મર્યા હોય એના જાય, બાકી તો બધા જલસા કરતા હોય, સ્મશાન યાત્રાની મર્યાદા દુશ્મન હોય તો એની પણ રાખવી જોઈએ। ભગવાન કૃષ્ણ ઉભા રહ્યા અને પછી દાદા ભીષ્મએ સ્તુતિ કરી, ભાગવતની અંદર બહુ દિવ્ય સ્તુતિ છે દાદા ભીષ્મની, જેને ભીષ્મ સ્તુતિ કહેવામાં આવે છે। ભીષ્મ સ્તુતિનો પહેલો શ્લોક
इति मति रूप कल्पिता वितृष्णा भगवती सा त्वत् पुंगवे विभूमनि स्वसुखमुपगते क्वचिद् विहर्तु प्रकृतिमुपेयोषि यद् भवा प्रवाह। दादा भीष्म ने कीधु के पहलू वेलू भगवान एक काम बाकी रही गयु शू तो कीधु मारी दीकरी एक कुवारी रही गई है। बदा लोग विचारे के बदा दादा भीष्म तो ब्रह्मचारी एने दीकरी क्या थी पण कीधु मती रूप मारी बुद्धि में हजी कोई ने परणावी नथी। आ एक काम तो बधाई ने बाकी ज रही गया। भगवान कृष्ण नी इच्छा थी हजी बीजी सोना नी द्वारिका बनावनी पण काई टाइम रह्यो नहीं जतु रहेवू पड्यो। राम ने घणु करवू तू पण काई मेळ आव्यो नहीं वयु गयो बधो टाइम। बस आपणी जरूरियात तो पूरी थावी जोईए अपेक्षाओ तो अंबाणी नी पूरी नथी थाती। हा भिखारी जमीन सूई जाय छे एनी जरूरियात एक रोटला पूरती छे एटले घसघसाट सूई जाय छे। बाकी ढढ़िया तो मोटा मोटा जे छे ने एने पूरा नथी थया। गाड़ी लेवी छे ने बंगला लेवा छे ने आ करू छे ने ते करू आम करवामां ने करवामां बाटी जाए गुजरी जाए। बस समय आवे ए पहला एटले पुष्टि संप्रदाय नु एक कीर्तन छे। समय मारो साध जेवाला करू तने काला वाला। समय मारो साधे वाला करू तने काला। दादा भीष्म ये कीधु इतना तो करना स्वामी जब प्राण तन से निकले बस एटलू काम करवानू छे। इच्छा मृत्यु हतु जीवन ना मनोरथो आवा हुआ जुए संकल्पो आवा हुआ जुए के मरिए त्यारे काई नहीं खाली भगवान नु नाम। आ वीर एटला माटे छे आ देश नी अंदर मोत एना सुधरी गया ता तो धर्म माटे शास्त्र माटे गाय ब्राह्मण बेन दीकरी माटे माथू कापी नाख्यू छे ता तो दुनिया एने याद करे छे ने कां तो मरता पेला भगवान नु नाम लीधु छे एने याद करे छे जे पोताना मृत्यु ने आवी रीतना सुधारे छे। अने जुओ तो गरा सदैव देवो भगवान प्रतीक्षताम भगवान ने एम के उभो रहेजे अने भगवान उभा रह्या અને પ્રસન્ન હાસ ભગવાનની મૂર્તિઓ પાસેથી આપણે એ શીખવાનું છે। એ કોઈ મૂર્તિ આમ મોઢું ચડાવેલી છે તમારા ગામમાં આમ આમ ક્રોધમાં બેઠી હોય એમ ભાઈ તમે હું મોઢું ચડાવીને ફરો છો? ઓલો મંદિરમાં બેઠો એ દાંત કાઢે 24 કલાક ટાણે દીવાબત્તી થાય તો એ બોલે ન થાય જલસા કરે છે। મૂર્તિ પધરાવી ત્યારે તો આખું ગામ ટ્રેક્ટરમાં લઈને શેરી વળાવીને સજ કર્યું પધરાવી ખોડી તો દીધો એને પછી તો 2-3 વર્ષ સિવાય આટા મારવા ન જતા તોય ઠપકો ન દેતો એલા એ મને શું કરવા ખોડ્યો છે। મંદિરની અંદર બિહારી દીધો પછી ગયા ક્યારે? હં દાદા ગયા ને શ્રાવણ મહિના સોમવારે ગયા 2-3 વર્ષ દી એને કઈ જરૂર નથી આપણા માટે છે નિત્ય નહીં તો કાંઈ નહીં અઠવાડિયા એકાદી વખત રામજી મંદિરની મુલાકાત લેવી જોઈએ। પ્રસન્ન હાસ ભગવાન એ શીખવાડે કે હસો। લખનૌની અંદર ભાઈશ્રી એમ કે એવા સૂત્રો મારેલા હોય કે હસો હસીએ આપ લખનૌ મેં હે દાંત કાઢો તમે લખનૌમાં આવ્યા છો। કારણ કે હસવાની સુવિધા ખાલી માણસને આપી છે કૂતરાને દાંત કાઢતા કોઈ જોયો? રોતા જોયું હશે કે અડધી રાતે બહુ રોતા હતા કૂતરા એ ખબર પડી જાય કૂતરા રોતા હતા। કોઈ એમ કીધું આજ તો બહુ દાંત કાઢતા હતા કૂતરા બપોરે લાડવા ખાધા ને અને ઓળિયા જેવા ગામમાં તો કૂતરાને દાંત જ કાઢવા પડે। હા મહિનામાં 5-5-7-8 વખત લાડવા દરરોજ હાંજે બિસ્કીટ આ લાઈવના માધ્યમથી સાંભળતા હોય ને એને આ નોંધ લીધા જેવી છે કે અમારા ગામમાં અમે દરરોજ રાતે કૂતરાઓને બિસ્કીટ નાખીએ છીએ। દરેક ગામની અંદર એક સદગુણ હોય બસ આપણા ગામની અંદર શું ગુણ છે એ જોવાનું 5-5-50 ગાવ આઘા જઈને જોવાનું કે આપણા ગામમાં ચાલે એવી ટિફિનની સેવા ક્યાંય ચાલે છે
નહીં તો ગૌરવ લેવાનું હું ઓળિયાનો છું. આપણા ગામમાં થાય છે એવા સમૂહ લગ્ન 50 કિલોમીટર સુધી આગા સુધીમાં એવી સુવિધાથી થાય છે, નથી થતા. ગૌરવ લેવાનું મારા ગામમાં સમૂહ લગ્ન થાય છે. મોટા મોટા મંદિરોની, આશ્રમોની, મહાલયોની બહુ જરૂર નથી. માણસ માણસને પ્રેમ કરે, માણસ માણસને ઉપયોગી બને એના માટે શાસ્ત્ર હોય છે. પહેલી, ભગવાન મારી બુદ્ધિ મેં નથી પરણાવી. ભગવાને કીધું એ તો બરોબર છે, પરણાવી, પણ પરણાવતા પહેલા કંઈક તો જોયું હશે ને. દાદા ભીષ્મે કીધું હા જોયું છે ને. એટલે ભાગવતના પ્રથમ સ્કંદના 9મા અધ્યાયની અંદર આ ભીષ્મ સ્તુતિ એનો બીજો શ્લોક. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામબરમ દધાને વપુરલ કકુલા વૃતાન નામજમ વિજય સખે રતિરસ્તુ મે. આ ત્રણેય ભુવનની અંદર કૃષ્ણ તમારી જેવો કોણ રૂપાળો છે? તમારી અંદર બધું છે, શું નથી તમારી અંદર? હવે એક છોકરી ને છોકરાની અંદર શું જોઈએ? તો કન્યા વર્યતી રૂપમ, છોકરીને જોઈએ કે હારે ક્યાંક આવ્યો હોય તો સારો લાગે એવો હોય એટલે ગણો. પણ માની ઈચ્છા હોય કે માતા વીતમ, જમાય રૂપિયા વાળો હોય ને તો અહીંયા તો બિચારી બળતરા હતી પણ ત્યાં તો શાંતિ. કન્યા વરયતી રૂપમ માતા વીતમ પિતા શ્રુતમ, પણ બાપને ઈચ્છા હોય પૈસા નો કઈ નહીં, પણ કોઈ દી મારા જમાઈની ફરિયાદ ન આવે કે તમારો જમાઈ અહીંયા હતો એવો જોઈએ છે. કન્યા વરયતી રૂપમ માતા વીતમ પિતા શ્રુતમ બાંધવાનામ કુલમિચ્છંતિ. પણ કાકા મોટા બાપુજીની ઈચ્છા હોય કે ભાઈની દીકરી સારા ઘરે કલેક્ટરની ઘરે પૌણાવી કોગદે કાગળિયા કરાવ હોય તો કામ થઈ જાય. બાંધવાનામ કુલમિચ્છંતિ મિષ્ટાને ઇતરા. બાકી બધા તો ખાઈ પીને મજા કરવા આવ્યા હોય, નાચી કૂદી લઈને ક્યાં બહાર નીકળે તરત એમ કે થોડીક ઢીસકી છે કા વરરાજ બધે, પણ નાક મોટું છે કા, તમે લાડવા ખાઈ લીધા નીકળો દાવ એનું જોઈ લેશ. એટલે કીધું ત્રિભુવન કમનમ. ત્રણેય ભુવન ની અંદર જે સૂર્યના તેજસ્વી કિરણો સમાન પીળું પિત્તાંબર ધારણ કરે છે, મસ્તક ઉપર મોરપીછ ધારણ કરે છે, કાન ઉપર કરેણનું ફૂલ ધારણ કરે છે, જેને આખી દુનિયા એમ કહે મધુરાધિપતિ અખિલ મધુરમ, એ કૃષ્ણની અંદર મારી મતિ સ્થિર થાય. હવે ખાલી રૂપાળા હોય તો નહીં, કેવા છે? યુધિ તુર ગરે જો વિધુમ્ર વિશ્વ વચલુલિત શ્રમવાર્ય લંકતાશે મમ નિશિત શરીર વિદ્યમાન ત્વચિ વિલસત તવ ચેસ્તુ કૃષ્ણયાત્મા. શૂરવીર છે જેનામાં શૌર્ય છે, ખાલી રૂપાળા ન ચાલે, પરાક્રમી જોઈએ. પરસેવો એસીમાં રહેતો હોય એને લાઇટ વીજે એટલે તરત વળે, પણ એ પરસેવો હારો ન લાગે, પણ શેઢો ખોદતા ખોદતા નીતરી જાવ હોય ને એ ફોટો પાડજો બહુ સરસ લાગે. પુરુષાર્થના પરસેવા રૂપાળા હોય અને છેતરપિંડીથી ભેગા કરેલા એસીની એમાં કરેલા જલસા, એના પરસેવા રૂપાળા ગમે એટલા હોય પણ એના ફોટા બાઘડાઈ ગયેલા આવે. યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વક, ભગવાનને કીધું તારી જેવો શૂરવીર પણ કોઈ નથી. અમે જોયું છે કુરુક્ષેત્રના મેદાનની અંદર રથના ઘોડાઓના ડાબલાઓથી ઉઠતી રજ જ્યારે પરસેવાના બુંદો ઉપર પડી, ભલે મેલું થયું કપાળ, પણ ઈ કપાળની અંદર જે તેજ દેખાતું હતું, હે કૃષ્ણ મારી મતિ એ તેજની અંદર રત થાય. ચોથા શ્લોક ની અંદર કીધું વ્યવહિત પૂતના મુખમ નિરીક્ષ્ય સ્વજન વધા દ્વિમુખસ્ય દો
शबुधिया उमति महरदास मविद्याय चरण रति परमस्यते स्यमेस्तु। सपदी सखी वचो निष्ठम्य मध्य केटलो शूरवीर केटलो रूपाळो केटलो सामर्थ्य सोनानी द्वारिकामां रहेतो तो पण ड्राइवर थयो ने तेदी डापण नो वाप्यो। अर्जुने कीधुं आम लई ले तो एम लीधो आम लई ले तो आम लीधो। एटले कृष्ण योगेश्वर छे आपणे गमे एटला मोटा होईए पण ज्यारे मोटाना घरे जईए त्यारे नाना बनी जवू। नकर सोनानी द्वारिका हती एने रथ हाकवानी क्या जरूर हती पण धर्मनुं स्थापन थतुं होय अधर्मनुं उत्थापन थतुं होय तो कोई न करे एवी नोकरी कृष्णए करी અને જીવન રથના સારથી બની ગયા કૃષ્ણ। ખાલી બન્યા નહીં, ઘણા હોય ઘણા લોકોને એવી ટેવ હોય ડ્રાઈવરને આપી તો દે ચાવી પણ એનો જીવ ઊંચક હોય એટલે ડ્રાઈવરને જોજે હો। પછી ડ્રાઈવરને એ ડ્રાઈવર તો બિચારા પગાર હોય એટલે કઈ બોલે નહીં પણ જોજે હોય એમ કેવું હોય તો આપણે ધાકી લેવાની, કાં તો જેને આપી છે એની ઉપર ભરોસો રાખો અને કાતો તમે જાતે અકાવી લો। અર્જુને બહુ મહેનત કરી ઘડી કામ લઈ લ્યો રથ ને ઘડી કામ લઈ લ્યો। ભગવાન કીધું કઈ વાંધો નહીં, હું તો ડ્રાઈવર છું, તું કે અમારે કરવાનું છે પણ આમ આટા મારી મારીને થાકી ગયો ને પછી ભગવાન આમાં તો કેમ મારવા કે ગોઠણ વાળી ને દઈ ગયો। હવે તું જો આ વિરાટ રૂપ લીધું, તને હું તારો ડ્રાઈવર લાગુ, હું ડ્રાઈવર નથી, હું યોગેશ્વર કૃષ્ણ છું, હું ભગવાન છું। આ દુનિયામાં એક જ એવું તત્વ જન્મું જેણે એમ કીધું હું ભગવાન છું અને એ ભગવાન એટલે યોગેશ્વર કૃષ્ણ। અને પછી 700 શ્લોકની ગીતા કઈ સમજાવ્યું, તારે કઈ નથી કરવાનું અને તું ન કરે તો કઈ બાકી ન રહે, તો તું ન કરે તો બીજો આવીને કરી જાય, આ તો મારથી કઈ થાય નહીં એટલે દુર્યોધન્ય નું આવે હું એ કે અમારે અમે ભણતા અમે નાના હતા ને સ્વાધ્યાયમાં નાટક આવ્યું હતું એક ઓટોમેટિક પારણું અને ત્યારે હું બાળ કેન્દ્રમાં જતો એટલે ત્યારે બાળ કેન્દ્રમાં એક વખત મને બ્રાહ્મણનું પત્ર મળ્યું, બ્રાહ્મણ તો શું બ્રાહ્મણનું જ મળ્યું હતું, એનો ડાયલોગ મને હજી યાદ છે અને એના ડાયલોગમાં ભગવાનનું એ પારણું હતું ને એમાં કીધું કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બચ્ચા તેરા ભલા હો તેરે સિતારે બુલંદ હો, આમ તો આ સમગ્ર વિશ્વ એક માયા પણ એ માયામાં રહેવાવાળા તારા જેવા માણસો માટે મારા હેઠળ ધક્કો થાય છે, હું ધારું તો આ કામ ત્યાં બેઠા બેઠા રિમોટ કંટ્રોલથી કરી શકું પણ રિમોટ કંટ્રોલથી હું તને મારી શકું, મારા છોકરાને હિંચકાવી ન શકું એટલે આવ્યો છું। પછી ભગવાન કૃષ્ણે 700 શ્લોકની ગીતા ગાઈને સમજાવ્યું કે આમ ભગવાનને કૃષ્ણને દાદા ભીષ્મ કહે મને તારો એ ચહેરો બહુ ગમે છે, મારી મતિ તારા ઈ સ્વરૂપની અંદર રત થાય, મને યાદ આવે છે કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ ચાલતું હતું, દુર્યોધને એક વખત દાદા ભીષ્મને એમ કીધું કે શરમ આવે છે કે તમારી જેવો શૂરવીર મારા પક્ષમાં છે પણ યુદ્ધ લાંબુ થયું, તમે બાણ તો છોડો છો પણ બાણ છોડતી વખતે તમે એમ કહો છો જયસ્તુ પાંડુ પુત્રાણામ મારી ભેગા લડો છો પણ દિલ દઈને તમે લડતા નથી। દાદા ભીષ્મે કીધું કાંઈ વાંધો નહીં, આજે સાંજે યુદ્ધ પૂર્ણ થાય અને સંધ્યા કરવા બેસું ત્યારે તારી ઘરવાળી ભાનુમતીને મોકલજે। અને દાદાની આ વાત યોગેશ્વર કૃષ્ણને ખબર પડી કે દાદો ભીષ્મ આજ દુર્યોધનની પત્ની ભાનુમતીને આશીર્વાદ આપવાનો છે। એટલે રાતનો અંધકાર થયો, દ્રૌપદીનો હાથ પકડી અને કીધું હાલ મારી ભેગી ચાલ, હાથમાં બળ્યો ફાટલી તૂટલી પોતળી પહેરીને એક હાથમાં ફાનસ પાછળ દ્રૌપદી, દ્રૌપદીને કીધું લાજનો ઘૂમટો કાઢી લે અને જૈન દાદા ભીષ્મના પગ પકડી લે, કેમ તો કીધું દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે કે કાલ સાંજ થાય કાં તો એ છ નહીં હોય કાં તો હું એક નહીં હોય એવી પ્રતિજ્ઞા લીધી છે, જા પગ પકડ। દાદાના ભીષ્મના લાજ કાઢીને પગ પકડ્યા માથે દાદા ભીષ્મે હાથ મૂક્યો અખંડ સૌભાગ્યવતી ભવઃ એમ કીધું, ત્યાં તો દ્રૌપદીએ માથે હાથ મૂકીને લાજ કાઢી જોજો કાલ છ માંથી એક હોય પાંચ માંથી એક ઓછો ન થાય, તમે પ્રતિજ્ઞા દીધી છે કે પાંચ માંથી। અને ત્યારે દાદા ભીષ્મએ દ્રૌપદીને કાંઈ ન કીધું પણ એમ કીધું આ બહાર આવ્યું કોણ છે,
द्रौपदी એ કીધું કે કોઈ નથી, એક ચોકીદાર આવ્યો છે, દ્વારપાળ આવ્યો છે. ત્યારે દ્રૌપદી ને દાદા ભીષ્મે કીધું કે જેનો દ્વારપાળ દ્વારિકા વાળો હોય એને કઈ ઉપાધિ ન કરવાની, સુઈ જાઓ દાવ. તમારા ઘેરે ફાનસ ને લાકડી લઈને તમારી ચોકી કરવા વાળો દ્વારિકા વાળો હોય તો તમારે નક્કી રાખવાનું તમારી મહાનતા નથી, પણ તમારી ઘેરે થોડોક ધર્મ છે. કારણ કે ધર્મ ન હોય ત્યાં ભગવાન કોઈ દી ન હોય. ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે માન વધી જાય. આમ વધતા 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 બધું વધત વધત વધ જાય. પણ ધર્મ ઘટે, ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય, મન ઘટ્યા પછી માન ઘટે, અને પછી તો બધું ઘટત ઘટત ઘટ જાય. આશીર્વાદ આપે લીધા પછી દ્રૌપદી તો જતી રહી. આ બાજુ પ્રાતઃ કાળ થયો, કુરુક્ષેત્રના મેદાનની અંદર દાદા ભીષ્મે હાથમાં જળ લીધું કે દ્વારિકા વાળા સાંભળ, આજ સાંજના સૂર્યાસ્તના કિરણો હાથમે એને પેલા યુદ્ધનું પરિણામ ન લાવું તો લાજો ગંગા માત, હું શાંતનું સૂતનો કહેવાવું. સાંજ સુધીમાં જો આ પરિણામ ન લાવી દઉં તો માં ગંગાનો દીકરો મટી જાઉં, શાંતનુનો દીકરો ન કહેવાવું. અને તું એમ કે હું હાથમાં યુ અસ્ત્ર કે શસ્ત્ર લીધા વિના યુદ્ધ કરી લઉં તો હમકો ક્ષત્રિય ના ગીનો, અમે હું ક્ષત્રિય નથી, અમને લડતા નથી આવડતું. અને પછી જે કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ થયું, દાદા ભીષ્મે અર્જુન દાદા ભીષ્મને જોઈ અને ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું જોજો આ દાદાનો મગદાદ હાવ, આજ આજ હામુ બાળ નહીં છટકવાનું છે, બહુ બહાદુરી આજ નહીં વાપરતો, આજ તારે બચવાનું આ દાદો ભીષ્મ છે, એને કોઈ નહીં મારી શકે. અર્જુને કીધું એમ જ, એક બાણ માર્યું, 100 યોજન આઘો રથ યોજ્યો, એટલી તાકાત માથે હનુમાન દાદા બેઠા. અને પછી કૃષ્ણ ભગવાનને ખબર પડી કે આમાં જો થોડીક વાર લાગશે તો યુદ્ધ આખું ફરી જશે, એટલે રથ ખૂચ્યો, ત્યાંથી પૈડું લઈ દાદા ભીષ્મની સામે દોટ મૂકી અને મારવા માટે તૈયાર. ત્યાં તો દાદા ભીષ્મે બાણ મૂકી દીધું, બસ પગે લાગ્યા. મારે આટલું કરાવવું તું કૃષ્ણ, મારે તારે લડવું નથી, મને ખબર છે તું ભગવાન છો. અને જાતો આ તો કૃષ્ણ, એને એને હું વાર લાગ્યો. ચક્રધારી હરિ હસી પડ્યો, ઉતર દિયો વ્રજરાજ, તોરી પ્રતિજ્ઞા મોરી મે, તોરી પ્રતિજ્ઞા કાજ. ખડખડાટ હસવા લાગ્યા દ્વારિકાધીશ. અરે દાદા ભીષ્મ, આટલી એમથી વાત વેલા હારી કીધું તો આટલી બધી મહેનત ન કરવી પડત. મારા માટે પ્રતિજ્ઞા ની બધું કઈ લેવા દેવા નથી, મારા માટે મારા ભક્ત ની પ્રતિજ્ઞા છે. મને કોઈ ગાળ આપે તો હું સહન કરી લઉં છું, મારા ભગત ને કોઈ ગાળ આપે મારથી સહન નથી થતું. એટલે કીધું મોરે મન પ્રભુ અસવિશ્વાસા, રામ તે અધિક રામ કર દાસા. એટલે દાદા ભીષ્મની પ્રતિજ્ઞા પાળવા માટે ભગવાન કૃષ્ણે કીધું તારી પ્રતિજ્ઞા પાળવા હતું મારી તોડી નાખી, અને ઉપાધિ ન કરતો. મારે તો આવું ઘણી વખત કરવાનું હોય, મારે તો આ કિરાજ કરવાનું હોય. કીધું કુરુક્ષેત્રના મેદાનની અંદર દ્રોણ જ્યારે આમ ગાંડો થઈને યુદ્ધ કરતો હતો, તેથી દાદા ભીષ્મને બધાને જોઈને દ્વારિકાધીશે યુધિષ્ઠિરને કીધું એક કામ કરે, આને ઠંડો પાડ, આ અશ્વત્થામાનો બાપ જો આ યુદ્ધ મેદાનની અંદર થોડોક આગળ વધશે તો પાંડવો તમે ગોત્યા નહીં જડો, મરી જશો બધા, શું કરવું. એને શોક લાગે એટલે એક વખત રાડ પાડ, અશ્વત્થામા હતઃ એમ જોરથી બોલ, અશ્વત્થામા મરી ગયો. યુધિષ્ઠિર કે હું તો ધર્મ મારથી ખોટું ન બોલાય, અત્યારે ધર્મ વાળો થામા હું કવ એમ કર. યુધિષ્ઠિરે રાડ પાડીને કીધું કુરુક્ષેત્રના મેદાનની અંદર અશ્વત્થામા હતઃ, અશ્વત્થામા મરી ગયો. આમ સાંભળતા જ
द्रोणे हथियार हेठा मुकीने शोकग्रस्त थया। पछी युधिष्ठिर निधिर हळवे थी बोलो, नरोवा ઉંજરોવા મને ખબર નથી, હા ભીડ્યું છે, આ કરી શકે એટલે કૃષ્ણમ વંદે ઉત્તરાયણના સૂર્યની અંદર દાદા ભીષ્મ પોતાના દેહનો ત્યાગ કરે છે। આ બાજુ અર્જુન દ્વારિકાધીશને મૂકવા માટે દ્વારિકાની અંદર ગયા છે, પાછળથી વિદુર આવ્યા છે। વિદુરે આવી ધૃતરાષ્ટ્રને ગાંધારીને કીધું, શરમ કરો, જેના છોકરાઓને લાડવામાં ઝેર દીધું એના ઘરના લાડવા ખાઓ, મરી જાઓ, હવે તો બધું પડતું મૂકો, વિયા જાઓ। અને વિદુરે જ્ઞાનોપદેશ આપ્યો કે આ સરસ મજાનો મારા બાપુ બહુ સરસ ભજન ગાય છે। તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને રે, ભજા નહીં ભગવાન એત ધરીને રે, મોટે ખાશો યમના માર પેટ ભરીને રે, મોટે રામ નામ સં ગયે ફલ પાછી ફેર નહીં આવે, મૂર્ખ મૂંડ ગવા ભવ સાગરની ભૂલવણી માં વીતી ગયા યુગ ચાર ફેરા માટે રામ નામ સંભાળ। એટલું તો આવડે ને, કઈ નો કરતા આવડે તો બોલો બધા, હા મજા કરવાની ક્યારે ક્યારે। ફરી એક વખત કહી દઉં, ભગવાન ને ગળા એટલે કઈ મતલબ નથી, કેવું ગાવું કેવું ગળું એ મને તમને ખબર પડે, મજા આવે કે ન મજા આવે, ઈશ્વરને ભાવ સાથે સંબંધ છે। એટલે આપણે ત્યાં પેલા આરાધ થતો ને, બાર બીજના ધણીને સમરું, બાર બીજના રે આ ધણીને સમરું, નકળંગ ને જા ધારી રે ભજન ના, વાગે ભડા ગા ભારી રે, ઓ એક વખત કરો તો બધે, ઓહો બોલો, ઓહો એ ગીત ગાતા હોય બાયુ બધાને ન આવડતા હોય, ચાર ત્રણ ચાર તો ખરે એમ એમ હાલતું હોય, રામજી મંદિરે શિવાલય ધૂન ગાવા વાળા અમે ચાર જણા જોઈએ, બાકી બધા તો ઓમ 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 કરવા વાળા હોય છે। વાગે ભડાકા બારી રે ભજન ના, વાગે ભડાકા બારી રે, એ ભજનના ભડાકા વાગતા જઈને કહેતા જાય, ગઈ પલ પાછી ફેર નહીં આવે, મૂર્ખ મૂંડ ગમા, ગઈ બે વર્ષ પેલા તું 18 વર્ષ નો હતો, હવે થાય 18 વર્ષ નો કોઈ દી, 15 વર્ષ પેલા ઘોડે ચડીને ગયા હતા, હવે ચડાવશે કોઈ ઘોડે, એટલે ભવસાગર ની ભૂલવણી માં એક વખત નહી વીતી ગયા યુગ ચાર ફેરા, આટા વીટા માર્યા કાંઠે આવી ગયા, તોય ભજ્યા નહીં ભગવાન,
शंकराचार्य जी महाराज कहे कि जेने बंगला से जीवे वांदो नहीं, जेने खावानू से मजा करे वांदो नहीं, एवू नथी, जेने पेरवा कपड़ा नथी, खावा माटे वासन नथी, रेवा माटे मकान नथी, ओढ़वा माटे गोदड़ू नथी, एने तमे कान में जीने कहजो मरी जावू छे ने, काटलो पकड़ी ले तू मरी जाने, एला तारे कई नथी एटले तने कहीश, तो एम के तारी पे मजू कोई दिवस। पण चरपट पंजरिका स्तोत्र नी अंदर शंकराचार्य जी लखे छे,